आकृति में दर्शाया मुझे 10 माइक्रोफेरेडे ना चार कैपेसिटर ने एक नेटवर्क में 500 वोल्ट ना समान वोल्टेज साथे जोड़ेल छे। नेटवर्क नो समतुल्य कैपेसिटन्स अने दरेक कैपेसिटर पर ना विद्युत भार शोध। आ माटे हवे आपणे परिपथ जोईए। तो परिपथ ने हवे आपणे कंईक आ रीते दर्शाई शकीए कि C1 C2 અને C3 જે છે તે શ્રેણીમાં છે અને C4 જે છે તેને સમાંતરમાં છે અને 500 વોલ્ટનો પરિપથ જોડેલો છે। તો C1 C2 અને C3ને શ્રેણીમાં જોડેલા હોય તો શ્રેણી માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/C C1 1/C2 1/C3 1/10 1/10 1/10 એટલે 3/10। तो सी डेस कितलू थी जैसे तो सी डेस बराबर 10/3 माइक्रो फेराडे थस। हवे आगल जी हवे जे सी डेस मिलो छे आपने ते सी डेस ने आपने दर्शाए तो सी डेस ने इने समांतर C4 तो C4 कैपेसिटर इने समांतर छे तो समांतर कैपेसिटर ना जोड़ाण माटे समतुल्य कैपेसिटन्स नु सूत्र शू थशे તેને નામ આપી દઈએ C" બરાબર C'(C4)। કેમ કે સમતુલ્ય કેપેસિટન્સ છે ને સમાંતરમાં, તો સમાંતરનું સૂત્ર તેના માટે C"બરાબર C'(C4) લખવું પડશે। હવે C'ની કિંમત કેટલી છે 10^3 અને C4ની 10 તો કેટલું થશે 10/3 10 એટલે લસા 3 તો 10^30/3 એટલે કે 10/30 40/3 માઇક્રો ફેરાડે। તો C" 40/3 માઇક્રો ફેરાડે થશે જે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર જે આપણો પહેલો પ્રશ્ન હતો તે અહીં સોલ્વ કર્યો છે આપણે ને એને ક્રમમાં જો લખવું હોય તો 33.3 માઇક્રો ફેરાડે જેટલો લખી શકાય। હવે બીજું જોઈએ દરેક વિદ્યુત ભાર માટે એટલે કેપેસિટર C1 C2 અને C3ને બધા માટે અને C4 માટે બી આપણે વિદ્યુત ભાર શોધવાનું છે। પરંતુ જ્યારે શ્રેણીમાં જોડેલા હોય ત્યારે શ્રેણીમાં જોડાણ માટે વિદ્યુત ભાર Q1 તો બધા માટે સરખું રહે છે એટલે C1 C2 અને C3 માટેનો વિદ્યુત ભાર જે છે તે Q1 Q2 અને Q3 એ સરખું જ રહેશે એટલે Q જેટલું રહે છે। તો આપણે Q શોધવું છે તો Q શોધવા માટે આપણે જાણીએ છીએ કે શ્રેણી જોડાણ માટે વિદ્યુત સ્થિતિમાન V કુલ વિદ્યુત સ્થિતિમાન V એ દરેકના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા બરાબર થાય છે એટલે કે શ્રેણી જોડાણ માટે V=V1+V2+V3 લખી શકાય। હવે V1 એટલે Q/C1 V2 એટલે Q/C2 અને V3 એટલે Q/C3 તો Q ને કોમન લઈ લઈએ તો કૌંસની અંદર 1/C1+1/C2+1/C3 બટ આનું તો આપણે પહેલે જ શોધ્યું છે ને Q બરાબર એટલે કે એના માટે 1/C' લખી શકીએ ને Q બરાબર શું થઈ જશે Q બરાબર V×C' લખી શકીએ કેમ કે C'ની કિંમત આપણી પાસે છે જ તો Q ઇઝ ઇક્વલ્સ ટુ લખી શકીએ આપણે V×C'. હવે V કેટલો છે 500 વોલ્ટ અને C' કેટલો છે 10/3 માઇક્રો એટલે 10^-6 500×10 એટલે 5000/3/10^-6। હવે આ અહીંયા 3 મીંડા છે ને પેલું 10^3 છે તો આપણે કરી શકીએ 10^-3 5/3 એટલે આપણે લખી શકીએ દરેક વિદ્યુત ભાર Q1 Q2 Q3 બધા માટેનો Q કેટલો થઈ ગયો 1.7×10^-3 કુલમ। તો આ રીતે આપણે Q1 Q2 અને Q3 શોધી કાઢ્યું। હવે છેલ્લું Q4 શોધવું છે એટલે કે આપણે C4 કેપેસિટરનો વિદ્યુત ભાર શોધવો છે તો C4 કેપેસિટરના વિદ્યુત ભાર માટે Q=CV એટલે Q4=C4×V C4ની કિંમત 10 માઇક્રોફેરાડે તો આપણે C4ની કિંમત મૂકી દઈએ તો C4ની કિંમત લખીએ તો 10×10^-6×V કેટલો છે 500 તો 5×10^-6 3 એટલે 10^-3
કુલમ જેટલો મળે છે. આમ આપણે Q1, Q2, Q3 અને Q4 બધાના વિદ્યુત ભાર પણ શોધી કાઢેલ છે, જે આપણે આગળ દર્શાવી ગયા છે. આમ દરેક વિદ્યુત ભાર માટે એટલે કે કેપેસિટરના વિદ્યુત ભારો મળશે. થેન્ક યુ.